श्री रामकृष्ण कथामृत 165। श्री रामकृष्ण शा माटे कामिनी कांचन नो त्याग कर्यो। ठाकुर मास्टर नी साथे वात करी रह्या छे, कामिनी संबंधे पोतानी अवस्था कही रह्या छे। श्री रामकृष्ण मास्टर ने आ सौ कामिनी कांचन न होय तो चाले नहीं एम कहे छे, पण मारी शी अवस्था छे ते ए जाणता नथी। स्त्रीओना शरीर ने मारो हाथ अड़ी जाए तो हाथ ठैड़ाई जाइने झण 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 थाय। जो आत्मीयता बताविने नजीक जाइने वात कहवा जाओ तो वच्चे जाने के एक आड़श थई जाए। ए आड़शनी पहली बाजू जवाय ज नहीं। ओरडामां एकलो बैठो हो ने ए वक्ते जो कोई स्त्री आवी चढ़े तो एकदम बाळक जेवी अवस्था थई जाए અને એ સ્ત્રી માં જેવી જ લાગે। માસ્ટર આશ્ચર્યચકિત થઈને ઠાકુરના બિછાનાની પાસે બેઠા બેઠા આ બધી વાતો સાંભળી રહ્યા છે। બિછાનાથી જરા દૂર ભવનાથની સાથે નરેન્દ્ર વાતો કરી રહ્યા છે। ભવનાથે વિવાહ કર્યો છે, ધંધા રોજગારની શોધ કરે છે, એટલે કાશીપુરના બગીચામાં ઠાકુરને જોવા વારંવાર આવી શકતો નથી। ઠાકુર શ્રી રામકૃષ્ણ ભવનાથને માટે બહુ ચિંતાતુર રહે છે, કારણ કે ભવનાથ સંસારમાં પડ્યો છે। શ્રી રામકૃષ્ણ નરેન્દ્રને એને ખૂબ ઉત્સાહ આપ। નરેન્દ્ર અને ભવનાથ ઠાકુરની તરફ જોઈને જરા હસવા લાગ્યા। ઠાકુર ઈશારતથી વળી ભવનાથને કહે છે, ખૂબ વીર પુરુષ થજે, સ્ત્રી ઘૂંઘટો તાણીને રડે તેનાથી ભોળવા તો નહીં, નાક છીકતા છીકતા ઠૂઠવો મૂકે। નરેન્દ્ર, ભવનાથ અને માસ્ટરનું હાસ્ય। ભગવાનમાં મન બરાબર રાખજે, જે વીર પુરુષ હોય તે રમણીની સાથે રહે પણ ન કરે રમણ, સ્ત્રીની સાથે કેવળ ઈશ્વરની વાતો કરજે। થોડી વાર પછી ઠાકુર વળી ઈશારત દ્વારા ભવનાથને કહે છે, આજે અહીં જમજે। ભવનાથે કહ્યું, જી ભલે, હું મજામાં છું। સુરેન્દ્ર આવીને બેઠા છે। વૈશાખ મહિનો, ભક્તો ઠાકુરને સંધ્યાકાળ પછી રોજ સુગંધી ફૂલની માળાઓ લાવી આપે। એ માળાઓ ઠાકુર એક એક કરીને ગળામાં ધારણ કરે। સુરેન્દ્ર મૂંગા થઈને બેઠા છે। ઠાકુરે પ્રસન્ન થઈને એમને બે માળા આપી। સુરેન્દ્રે પણ ઠાકુરને પ્રણામ કરીને એ માળા માથે અડાડી ગળામાં પહેરી। સૌ તદ્દન શાંત બેઠા છે અને ઠાકુરને જુએ છે। સુરેન્દ્ર ઠાકુરને પ્રણામ કરીને ઊભા થયા અને જવાની રજા માંગે છે। જતી વખતે ભવનાથને બોલાવીને કહ્યું કે ખસના પડદા ટાંગી દો, બહુ જ ગરમી પડે છે। ઠાકુરનો હોલ દિવસના ભાગમાં બહુ જ ગરમ થાય એટલે સુરેન્દ્ર ખસના પડદા કરાવી લાવ્યા છે।